નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. શનિવારે નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપનો મૃત્યુઆંક 10,000 સુધી પહોંચવાની આશંકા વચ્ચે નેપાળ સરકારે વધુ 9 જિલ્લાઓને અત્યસરગ્રસ્ત જાહેર કરતા તેવા જિલ્લાઓની કુલ સંખ્યા 60ની થઈ છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા નેપાળ સરકારે ગુરુવાર સુધી તેનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ફરકાવવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ નેપાળમાં ભારતનું બચાવ કાર્ય અને ઓપરેશન મૈત્રી પૂરજોશમાં ચાલી રહ્યા છે. વાયુસેનાના વિમાન ગોરખા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારોમાં સુધી ઉડી રહ્યા છે. ભારતે એનડીઆરએફની વધુ 6 ટુકડીઓ રાહત અને બચાવ કાર્ય માટે નેપાળ મોકલી આપી છે. 10 ટુકડી અગાઉથી જ ત્યાં કાર્યરત છે. ભારતીય વાયુસેનાએ ખાસ તબીબી ટીમ રવાના કરી છે. વાયુસેનાએ 8,000 કિલોગ્રામથી પણ વધુની રાહત સામગ્રીનું અસરગ્રસ્ત વિસ્તારોને વિતરણ કર્યું છે. વિશ્વભરમાં ભારતના ઓપરેશન મૈત્રીની પ્રશંસા થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અભિયાનની સીધી દેખરેખ રાખી રહ્યા છે. ભારતીય એજન્સીઓએ ભારતીય નાગરિકો ઉપરાંત 15 દેશોના 100 નાગરિકો તેમજ 741 નેપાળીઓને દુર્ગમ વિસ્તારોમાંથી સુરક્ષિત બચાવ્યા છે. ગુજરાતના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તાની સરાહબરી હેઠળ સનદી અધિકારીઓની ટુકડી નેપાળ પહોંચી રાહત વ્યવસ્થાનું વ્યવસ્થાપન કરવા જેવા કામમાં મદદરૂપ થવાની છે. ભારત સહિત અનેક દેશમાંથી કાઠમંડુ પહોંચતી રાહત સામગ્રીના યથાયોગ્ય વિતરણની જવાબદારી આ ટીમ સંભાળશે. જે જે રસ્તાઓથી આ સાધન સામગ્રી જઈ રહી છે તેનો વ્યવસ્થિત કોઓર્ડિનેશન કરવા માટે ભારત સરકારે એક ટીમની નિમણૂક ત્યાં નેપાળમાં કાઠમંડુ એરપોર્ટ ખાતે અને બીજી જગ્યાઓ કરી છે. આ ટીમ દ્વારા ત્યાંના આવનાર સાધન સામગ્રીની વ્યવસ્થિત આયોજન અને ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ અને સમગ્ર વ્યવસ્થા સુચારુરૂપથી કઈ રીતે ચાલે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ સહાય સરળતાથી પહોંચાડી શકાય તે માટેની બધી વ્યવસ્થા કરવામાં આવનાર છે. મને અપેક્ષા છે કે ભારત સરકારે જે આ પગલું લીધું છે તેનાથી નેપાળના આપત્તિગ્રસ્ત લોકો સુધી સહાય પહોંચાડીને માનવતાનું એક બહુ ઉમદો કાર્ય સરકાર કરી શકશે. ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્યભરના એસટી કર્મચારીઓ આજે મધરાતથી હડતાલ પર જશે, જેના પગલે હજારો એસટી બસોના પૈડા થંભી જશે. કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ મુદ્દે હડતાલ પર જઈ રહ્યા છે. માંગણીઓ સંદર્ભે મહામંડળના મહામંત્રી હસુભાઈ સાવલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફટી બિલ 2014 લાવી રહી છે, તે રદ કરવા, તારીખ 1/1/2006 થી 6ઠા પગાર પંચનો લાભ આપવા, એલટીસીનો રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ લાભ આપવા, ફિક્સ વેતનવાળા કર્મચારીઓને વેતન વધારો આપવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે આ એક દિવસીય હડતાલ. કારણ કે આ ગાડી અમારી મિલકત છે, આ અમારી રોજી છે ને પ્રજા એ અમારી માલિક છે. તેમ છતાંય ન છૂટકે આગળ વધ્યું. પ્રજાએ પણ રાજ્ય સરકારને દબાણ કરવું જોઈએ કે એસટી નિગમના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો પતાવો. આની અંદર રોજના 25 લાખ કર્મચારીઓ અમારા દૈનિક મુસાફરી કરે છે અને 8,000 બસોના પૈડા આજે મધ્યરાત્રિથી થંભી જશે, જેની રોજની દૈનિક આવક 5 કરોડની એની પણ આજે આ નિગમને નુકસાની થશે. તેમ છતાં આ નિગમ અમારા વ્યાજબી અને જે ન્યાયિક પ્રશ્નો છે એની આ સરકાર અથવા તો નિગમના વહીવટકર્તાઓ જ્યારે આ મંજૂર નહીં રાખી અને બીજા રાજ્ય કક્ષાના જે કર્મચારીઓ છે એમની સાથે અમને અલગથી તારવી અને અમારી સામે ઓરમાયુ વર્તન કરતા હોય એવી રીતે કામગીરી થઈ રહી છે. નેપાળને ખંડેરમાં ફેરવી નાખ્યું તેવા પ્રચંડ ધરતીકંપમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા નેપાળી નાગરિકોને બંધુત્વ ભાવ સાથે મદદરૂપ થવામાં હંમેશની માફક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વખતે પણ અગ્રેસર રહ્યો છે. રાહત, બચાવ, વિતરણ વ્યવસ્થા તથા તબીબી સહાય માટે હજારો સ્વયંસેવક નેપાળ પહોંચી કામે લાગી ગયા છે, જ્યારે વધુ ટુકડીઓ જવા માટે તૈયાર છે તેમ સંઘના સંયોજક પ્રદીપ જૈને જણાવ્યું હતું. દુઃખી નેપાળી પ્રજાના આંસુ લૂછવા જેવા પરમ કાર્યમાં દાન વડે નિમિત્ત બનવા સૌ ગુજરાતીઓને તેમણે અપીલ કરી હતી. સંઘના કાર્યકર્તાઓ દરેક શહેર નગરની અંદર 4 રસ્તા પર ઊભા રહી અને નેપાળના ભૂકંપ પીડિત બાંધવો માટે એ ધનરાશિ એ માંગવા માટે જવાના છે. આપ સૌને મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી અપીલ છે કે આ રાષ્ટ્રીય આપદાના કામમાં આપ સહયોગ કરી અને આ ઉમદા કાર્યમાં સહભાગી થશો એવી પ્રાર્થના. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ.